નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરીશું. અગાઉ આપણે પ્રતિબળ અને વિકૃતિની સમજ મેળવી, 3 પ્રકારના પ્રતિબળ અને 3 પ્રકારની વિકૃતિ. આજે પ્રતિબળ અને વિકૃતિના કર્મની ચર્ચા કરવા માંગીએ છીએ. તો આના માટે આપણે પ્રેક્ટિકલી અભ્યાસ કરવામાં આવે અને આ અભ્યાસના પરિણામો જે મળે છે અવલોકનો, એના ઉપરથી એક વક્ર તૈયાર કરવામાં આવે, આલેખ બનાવવામાં આવે. તો આ જે આલેખ છે એ પ્રતિબળ વર્સિસ વિકૃતિના આલેખ તરીકે ઓળખી શકાય. આ આલેખ બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તો અહીં જે આલેખની વાત કરવા જઈ રહ્યા છીએ, પ્રધાન પ્રતિબળ વિરુદ્ધ પ્રધાન વિકૃતિનો આલેખ છે. એના માટે આપણે આ રીતે વ્યવસ્થા કરી શકીએ, એક તાર લેવામાં આવે અને એ તારના નીચે એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે તો શું થશે. ધારો કે આ એમ દળનો 1 કિલોનો પદાર્થ છે એ લટકાવીએ છીએ, તો આ તારની અંદર તણાવ ઉત્પન્ન થશે અને આ તારમાં ઉત્પન્ન થતા તણાવના કારણે પુનઃસ્થાપક બળ પણ ઉત્પન્ન થશે અને એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે એ આપણને તણાવ જે છે એ આપણને શું આપશે, અહીંયા પ્રતિબળ આપશે. તો આ પ્રતિબળ આપણને જે મળે છે એને આપણે શોધી શકીએ, એને આપણે સિગ્મા તરીકે ઓળખીએ. અને બીજી વસ્તુ, લંબાઈનો થતો વધારો ડેલ્ટા એલ ફાઇન્ડ કરીએ અને એની ઉપરથી વિકૃતિ નક્કી કરીએ. તો ઈ અને એલ આને આપણે કહીશું ઈ એલ અને આને કહીશું સિગ્મા એલ, બરાબર. પ્રધાન પ્રતિબળ છે એટલા માટે તો સિગ્મા એલ અને એપ્સિલોન એલ ના મૂલ્યો નક્કી કરવામાં આવે અને વિકૃતિ તરીકે ઓળખીએ અને પ્રતિબળ તરીકે ઓળખીએ. હવે 1 કેજી નો પદાર્થ લટકાવીશું તો અહીંયા જે પ્રતિબળ છે એ એમ ગુણ્યા જી પરથી નક્કી કરીએ અને આ તાર જે છે એના 8 છેડા વડે ભાગી નાખીએ તો આપણને અહીંયા કઈક વેલ્યુ મળશે. તો આ બધી વેલ્યુઓ આપણે મેળવીએ પછી ફરીથી 1 કિલો પદાર્થ બીજો 1 કિલો નું દળ લટકાવીએ તો તારની લંબાઈ 2 મિનિટ પછી ફરી નોંધીએ તો એમાં કઈક ફેરફાર મળે. તો આ રીતે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ એક એક વેલ્યુ આપણને 1 કિલો માટે મળશે, પછી ફરી 1 કિલો એટલે 2 કિલો દળ માટે મેળવીશું, એમ 3 કિલો 4 કિલો. તો આ રીતે દળ વધારતા જઈએ અને દળ વધતા વધતા તણાવ વધવાનું છે. આપણે જાણીએ છીએ કે તણાવ નક્કી કરવું હોય તો ડી બરાબર એમ જી ઉપરથી નક્કી થાય છે અને આની ઉપરથી જે બળ મળે છે એટલું બળ આપણે પુનઃસ્થાપક બળ તરીકે લઈએ અને પુનઃસ્થાપક બળને આપણે એ વડે ભાગી નાખીએ આરસી વડે તો આપણને પ્રતિબળ મળે અને એના અનુરૂપ વિકૃતિઓ શોધીએ. તો આ રીતે પ્રતિબળ અને વિકૃતિના મૂલ્યો મેળવવામાં આવે અને એના ઉપરથી એક આલેખ તૈયાર કરવામાં આવે. આ જે આલેખ મળે છે એને પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે અહીંયા આકૃતિમાં એક તાર લીધેલું છે, તાર નીચે 1 કિલોના જુદા જુદા આપણે દળ લટકાવીએ છીએ અને એના કારણે તારની લંબાઈમાં થતો વધારો નોંધવામાં આવે છે અને એ વધારા ઉપરથી આપણે પ્રતિબળ અને વિકૃતિ મેળવીએ છીએ. તો એવા પ્રેક્ટિકલના અવલોકનો ઉપરથી ધારો કે આપણને અહીંયા જે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ મળે છે આ મુજબ મળે છે. y અક્ષ ઉપર પ્રતિબળ બતાવીએ છીએ અને x અક્ષ ઉપર વિકૃતિ દર્શાવીએ છીએ. અહીં ધારો કે એ બિંદુ સુધી પ્રતિબળ વધારતા જઈએ છીએ તો એની અંદર ઉત્પન્ન થતી જે વિકૃતિ છે એ એક સરખી રીતે વધે છે. એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે ઓ એ જે મળે છે તે કેવી લાઈન મળે છે, સુરેખ મળે છે. ઓ એ સુરેખ મળે છે અને આ એ બિંદુ જે છે એને આપણે સમપ્રમાણતા હદ તરીકે ઓળખીએ છીએ. કેમ, તો કે ઓ થી ચાલુ કરી એ સુધીના કોઈ પણ પોઈન્ટનો વિચાર કરવામાં આવે પ્રતિબળ અને વિકૃતિ એકબીજા સાથે સમપ્રમાણમાં ચાલે છે માટે આને આપણે કહીએ છીએ સમપ્રમાણતા હદ. હવે મિત્રો, સમપ્રમાણતા હદથી હજી થોડું બીજું એની ઉપર દળ લટકાવવામાં આવે અને પ્રતિબળ વધારવામાં આવે તો એ થી બી સુધીનો જે કર્વ છે એ દરમિયાન અહીંયા આ જે રેખા સુરેખ રહેતી નથી પણ કર્વ બને છે, વક્ર બને છે અને વક્ર બને છે તો બી બિંદુ આગળ અહીંયા આ જે એબી કર્વ છે એ આપણને શું આપે છે, સ્થિતિસ્થાપકતા હદ. અને બી બિંદુ આગળ જ્યારે દળ લટકાયેલું હોય અને બી બિંદુ સુધી પ્રતિબળ ઉત્પન્ન થયું હોય એને દૂર કરવામાં આવે લટકાયેલા દળને, એટલે કે વિરૂપક બળ દૂર કરવામાં આવે
તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં એની જે મૂળ લંબાઈ હતી L લંબાઈનો તાર હોય તો L લંબાઈ પાછી ધારણ કરે છે એટલે અહીંયા L લંબાઈના તારના નીચે લટકાયેલું દળ લઈ લેવામાં આવે ધારો કે તમે 2 કિલો દળ લટકાયું છે અને પદાર્થની પરિસ્થિતિ તારની પરિસ્થિતિ આ પોઈન્ટ સુધી જાય છે તો આ લટકાયેલું દળ લઈ લઈશું તો તાર L લંબાઈ ધરાવતો તો પાછો L લંબાઈનો થઈ જાય છે બરાબર એટલે જે વધારો થયો હતો એ દૂર થઈ જાય છે વધારો દૂર થઈ જાય તો તારે શું કરવું કહેવાય પોતાની મૂળ લંબાઈ પ્રાપ્ત કરી કહેવાય અને મૂળ લંબાઈ પ્રાપ્ત થાય તો વિકૃતિ શું થવાની વિકૃતિનું જે સૂત્ર છે ડેલ્ટા L / L એના ઉપરથી આપણે વિકૃતિનો જવાબ શું મળશે અહીંયા B બિંદુ આગળથી એને છોડી દેશું વિરૂપક બળ લગાડવાનું તો એ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે વિકૃતિ 0 થઈ જાય છે તો વિકૃતિ શૂન્ય થાય ક્યાંથી B બિંદુ આગળથી હવે B બિંદુ આગળ આવ્યા પછી પણ બળ લગાડવાનું ચાલુ રાખવામાં આવે તો શું થાય તો એ પરિસ્થિતિમાં હવે બીજી ચાલુ કરી B સુધીનો વિસ્તાર સંબંધ વિચારીએ BD તો B થી D સુધી દળ લટકાવીશું તો હવે કોઈ એક પોઈન્ટ એવું મળશે કે જ્યાંથી B અને D ની વચ્ચે કોઈ એક બિંદુ એવું મળશે કે જેથી વધારે પ્રતિબળ જો પદાર્થની અંદર ઉત્પન્ન થઈ જાય તારની અંદર ઉત્પન્ન થઈ જાય તો એ તાર પોતાની મૂળ અવસ્થામાં જઈ શકતો નથી જઈ શકતો એનો મતલબ કે એની અંદર કાયમી વિકૃતિ રહી જાય છે અને આ પરિસ્થિતિને આપણે કાયમી સ્થાપક તરીકે ઓળખીએ છીએ C બિંદુને કાયમી સ્થાપક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે B બિંદુનું નામ આપણે પાડ્યું આધીન બિંદુ અથવા આને યીલ્ડ પોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ કેમ તો કે B થી આગળ લઈએ છીએ ત્યાં સુધી B સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં જાય છે B થી આગળ જઈએ એટલે મૂળ અવસ્થામાં જઈ શકતો નથી માટે આનું નામ પાડવામાં આવ્યું છે આધીન બિંદુ અથવા યીલ્ડ પોઈન્ટ અને આધીન બિંદુ વખતની જે એની પ્રતિબળની વેલ્યુ છે એને સિગ્મા y તરીકે ઓળખીએ છીએ તો સિગ્મા y શું બતાવે છે સિગ્મા y નું નામ પાડેલું છે આધીન પ્રબળતા બરાબર એટલે આધીન પ્રબળતા એટલે પ્રતિબળના સંદર્ભમાં લખેલું છે અને B થી D ની વચ્ચેની વાત કરીએ કે B થી D ની વચ્ચે એટલે કે હજી પ્રતિબળ વધારવામાં આવે અહીંયાથી પ્રતિબળ હજી વધે તો આ પરિસ્થિતિમાં વિકૃતિ ઝડપથી વધે છે અને વિકૃતિનો જે વધારો છે તમે સમજો કે પ્રતિબળ જ્યારે 0 થી આટલા સુધી કર્યું તો આટલી જ વિકૃતિ મળી B પોઈન્ટ માટે પણ જ્યારે તમે અહીંયા B થી D ની વાત કરો છો આટલો વધારો કરીએ છીએ તો વિકૃતિનો જે ફેરફાર છે એ ઘણો વધારે મળે છે અહીંયા y અક્ષ ઉપર પોઈન્ટ લઈએ તો આ બે વચ્ચેની જે વિકૃતિ છે એ ઘણી વધી જાય છે એટલે અહીંયા B થી D વચ્ચે હજી પ્રતિબળ વધારવામાં આવે તો વિકૃતિનું જે મૂલ્ય છે એ ઝડપથી વધે છે અને ત્યાર પછી એની વચ્ચેનો એક પોઈન્ટ વિચારવામાં આવે તો એ પોઈન્ટ આગળથી જ્યારે પ્રતિબળ લગાડવાનું દૂર કરવામાં આવે અહીંયા કેમ કેવું હોય તો વિરૂપક બળ લગાડવાનું દૂર કરવામાં આવે એટલે કે પ્રતિબળ આપણે લગાડવાનું બંધ કરી દીધું તો પ્રતિબળ 0 થઈ જશે બોધ લઈ લઈશું એટલે અહીંયાથી જે બોધ છે એ કાઢી નાખી તો આની નીચે તારની નીચે લટકાયેલું દળ શૂન્ય થઈ જાય અને આ પરિસ્થિતિમાં તણાવ 0 થાય પણ શું થાય છે વિકૃતિ જે 0 થવી જોઈએ અહીંયા એની જગ્યાએ આની અંદર કઈ વિકૃતિ રહી જાય છે એટલે આલેખ ઉપરથી આપણે એવું કહી શકીએ કે તાર પોતાની મૂળ લંબાઈ પ્રાપ્ત કરી શકતો નથી ક્યાંથી તો કે C બિંદુ આગળથી બીજી આગળના કોઈ પણ બિંદુ માટેનો વિચાર કરીએ તો B નું નામ પાડ્યું આધીન બિંદુ અથવા સ્થિતિસ્થાપક એનો મતલબ કે સ્થિતિસ્થાપક ઘુમાઈ બેસે છે પદાર્થ પોતાની સ્થિતિસ્થાપક ઘુમાવી બેસે છે ક્યાંથી તો એ B બિંદુથી આગળ જાય ત્યારે અને સ્થિતિસ્થાપકતા ઘુમાવી બેસે તો એવા વિરૂપણને આપણે શું કહીએ છીએ પ્લાસ્ટિક વિરૂપણ પ્લાસ્ટિક વિરૂપણની અંદર એ સ્થિતિમાં આવી જાય છે B થી D વચ્ચેની જે સ્થિતિ છે એને આપણે પ્લાસ્ટિક વિરૂપણ તરીકે ઓળખીએ છીએ અને C પોઈન્ટ જે છે એને કાયમી સ્થાપક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હજી મિત્રો પ્રતિબળ લગાડી દેવામાં આવે તો શું થશે પદાર્થ D બિંદુ સુધીનું જે પ્રતિબળ છે ધારણ કરે છે અને એનું નામ પાડેલું છે તણાવ પ્રબળતા હવે એનાથી વધારે જો તણાવ લાગી ગયું તો એ પદાર્થ બ્રેક થઈ જાય છે આ તાર જે છે એ શું થઈ જશે તૂટી જશે તાર તૂટી જાય એ જે પોઈન્ટની વેલ્યુ કહીએ છીએ એને એ વખતની વિકૃતિ ખૂબ વધારે હશે અને એ બિંદુનું નામ પાડેલું છે ફ્રેક્ચર પોઈન્ટ તો D થી E આ જે કર્વ છે એ આપણને શું આપે છે પદાર્થ તન્ય છે કે મટકનો છે એ દર્શાવે છે જો D થી E બિંદુ ખૂબ નજીક હોય અહીંયા જ મળી જતું હોય E બિંદુ ધારો કે અહીંયા મળે છે તો
તો એ ભટકનો પદાર્થ કહેવાય. આપણે કહીએ કે તૂટી જાય આ બોલ પેન છે અને આપણે ખેંચીએ અને ખેંચાણ કરતા કરતા ડી પોઈન્ટ સુધીનું પ્રતિબળ ધારણ થઈ જાય અને હજી પણ આપણે પ્રતિબળ દૂર કરી દઈએ તેમ છતાં એ પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં તો ના જ આવે પણ ત્યાંથી તરત તૂટી જાય. તો એ પરિસ્થિતિને આપણે અહીંયા ભટકનો પદાર્થ કહીશું અને થોડું પોઈન્ટ દૂર મળતું હોય હજી વધારે વિકૃતિ એની અંદર મળે અને પછી પદાર્થ તૂટે તો એવા પદાર્થને આપણે તન્ય પદાર્થ એટલે કે ધાતુઓ તન્ય હોય છે એની વાત કરીશું. તો ડી થી ઈ પોઈન્ટ નજીક આવે તો વટકનો પદાર્થ, ડી થી ઈ પોઈન્ટ દૂર આવે તો એના તન્ય પદાર્થ. એટલે અહીંયા તમારે આ પ્રશ્નની અંદર આલેખ દોરવો પડે, આ આલેખ જે આપેલો છે વ્યવસ્થિત રીતે દોરવો પડે, એમાં આવતા બિંદુઓ બતાવવા પડે. એ બિંદુ શું દર્શાવે છે? ડી સી ડી અને ઈ. ચલો એ બિંદુને આપણે સપ્રમાણતાની હદ કીધી. સપ્રમાણતાની હદ એટલા માટે કીધી મિત્રો કે પ્રતિબળ અને વિકૃતિ સરખી ચાલે છે. કારણ કે એક આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. સુરેખ જ્યારે પણ મળતો હોય ત્યારે કહી શકાય કે એકબીજા સાથે સપ્રમાણમાં ચાલે છે. એથી બીની વચ્ચે શું થાય છે? તો કે સપ્રમાણતાનો નિયમ તૂટી જાય છે. પ્રતિબળ અને વિકૃતિ જે સપ્રમાણતામાં ચાલતા હતા એ અહીંયાથી શું થઈ જાય છે? તૂટી જાય છે અને વધારો થાય છે પ્રતિબળની સામે વિકૃતિનો. પણ બી પોઈન્ટ આગળ લાવીને છોડી દેવામાં આવે, પ્રતિબળ શૂન્ય કરી નાખવામાં આવે એટલે વિરૂપક પણ દૂર કરી નાખવામાં આવે, પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં જાય છે, વિકૃતિ ઝીરો થઈ જાય છે. પણ બીથી આગળ જઈ ડી પોઈન્ટ વચ્ચેના કોઈ વિસ્તારનો વિચાર કરીએ એટલે કે સી પોઈન્ટનો, તો ત્યાંથી પ્રતિબળ શૂન્ય કરવામાં આવે તો પણ વિકૃતિ રહી જાય છે. માટે એ પોઈન્ટને આપણે અહીંયા જે સી પોઈન્ટ છે એને કાયમી સ્થાપન બિંદુ તરીકે ઓળખીએ છીએ અને એમાં 1-2% જેટલી વિકૃતિ આપણને જોવા મળે છે. એટલે આ જે તાર છે આ તારની લંબાઈ L હતી એની વેલ્યુમાં કંઈક વધારો જોવા મળે છે સી બિંદુ આગળથી છોડીએ છીએ તો, અને બીથી ડીની વચ્ચે ઘણા મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. પણ ડી પોઈન્ટથી આગળ જઈએ અને પદાર્થ તરત તૂટી જતો હોય તો એને આપણે ભટકનો પદાર્થ કહીશું અને થોડાક સમય પછી વિકૃતિ ઉત્પન્ન થયા પછી તૂટતો હોય તો આપણે એને તન્ય પદાર્થ તરીકે ઓળખીશું. તો આ વાત થઈ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખની. હવે એવા પણ પદાર્થો મળે છે જે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ જે છે તે મોટા પ્રમાણમાં મળે છે, આ નિયમને અનુસરતા નથી. અહીંયા કઈ રીતની પરિસ્થિતિ મળી? તો કે ઘણા મોટા પ્રતિબળ માટે વિકૃતિ ખૂબ ઓછી ઉત્પન્ન થઈ, પછી થોડાક પ્રતિબળ માટે થોડીક મળી અને પછી એકાએક વધારો થયો અને પછી પદાર્થ તૂટી ગયો. પણ એવા પણ પદાર્થો અહીંયા અસ્તિત્વ ધરાવે છે જે વિકૃતિના સંદર્ભમાં કહીએ તો ઘણી મોટા મૂલ્યની વિકૃતિ ધારણ કરે છે. હવે અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ કે ઇલાસ્ટોમર પદાર્થો જે છે જેવા કે મહાધમની છે હૃદયની અંદર, વેલ્કેના જે રબળ છે, એવા પદાર્થોની અંદર વિકૃતિ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તમે જુઓ કે પ્રતિબળની કિંમત 0.5×10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે ત્યારે વિકૃતિ 0.5. હવે મૂલ્ય આપેલું છે, સમજજો ભાઈ, મૂલ્યનો મતલબ એવો થાય છે કે ટકાવારીમાં લઈએ તો 50% કહેવાય, ×100 કરવા પડે બરાબર. એટલે અહીંયા એક લઈએ તો એ 100% વધારે, એનો મતલબ કે મૂળ લંબાઈના જેટલી લંબાઈ એની વધે. તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ જો ઇલાસ્ટોમર માટે દોરવામાં આવે તો શું થાય છે? તો ઇલાસ્ટોમર માટે જ્યારે આલેખ બનાવવામાં આવે છે ત્યારે આ નિયમને અનુસરતો નથી. સપ્રમાણતા હદ, સ્થિતિસ્થાપકતા હદ, પ્લાસ્ટિક વિરૂપણ આ બધું જોવા મળતું નથી. આ ઇલાસ્ટોમર પદાર્થો જે છે એની અંદર એક મહાધમની છે અને એક વલ્કેનાઇઝર રબળ છે, આ બંને પદાર્થો મોટા પ્રમાણમાં વિકૃતિ ધારણ કરે છે અને પાછા મૂળ અવસ્થામાં આવી જાય છે. સમજવાની બાબત એ આવે છે કે મોટા પ્રમાણમાં એટલે ઓછા પ્રતિબળની અસર હેઠળ, ઓછા વિરૂપક બળની અસર હેઠળ આપણને આ વિકૃતિ જોવા મળે છે. તમે જાણો છો કે રબરને ખેંચવામાં આવે તો રબર જે છે એની લંબાઈ ઝડપથી વધે છે, વેલ્કેનાઇઝર રબર જે છે એની ઉપર તમે દબાણ આપો છો તો એ એટલું સ્થિતિસ્થાપક હોય છે કે એની અંદર એ દબાણની અસર હેઠળ એની લંબાઈ ઘણી મોટી વધી જાય છે અથવા વિકૃતિ મોટા પ્રમાણમાં જોવા મળે. લગભગ 700% જેટલી વિકૃતિ પણ રબર જેવા પદાર્થો ધારણ કરી શકે છે. તો અહીં પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો જે આલેખ આપેલો છે એ આલેખ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આગળના આલેખ સાથે સેટ થતો નથી. પણ અહીંયા સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ મોટો જોવા મળે છે. અહીંયા માણસો જે સ્થિતિસ્થાપકતાનો જે વેલ્યુ છે એ ખૂબ મોટી છે, કારણ કે 100% સુધીની વિકૃતિ મળે છે. 100% સુધીની વિકૃતિ તારમાં નહીં મળી શકે. તારની લંબાઈ તમે 1 મીટર લેશો તો એમાં બહુ 1 સેન્ટીમીટર જેટલો વધારો મળશે, હજી એમાંથી વધારે
બંધન રટાવશો તો ધાર તૂટી જશે. પણ જ્યારે રબરની વાત કરતા હોય કે 10 સેન્ટીમીટર લાંબુ રબર હોય તો એને બીજા 10 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર સુધી ખેંચી તો પણ એની લંબાઈ 20 સેન્ટીમીટર થાય ત્યાં સુધી તૂટતું નથી. તો એ વેલ્કેનાઇઝ્ડ રબરની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એમાં આવે છે. એટલે રબર જેવા પદાર્થો અને મહાધમની વાત કરતા હોઈએ ત્યાં મોટા પ્રમાણમાં વિકૃતિ મળી શકે છે. 100% વિકૃતિ પણ આપણને મળે છે, 100થી વધારે પણ વિકૃતિ આપણે મેળવી શકીએ છીએ. તો સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ મોટો જોવા મળે છે. બીજું, હુકના નિયમને અનુસરતી નથી. કેમ? તો અહીંયા હુકનો નિયમ પડાવ્યો છે. ઓથી એ વચ્ચે સપ્રમાણતા ચાલતી હતી અને સપ્રમાણતા ચાલતી હોય જ્યાં ત્યાં આપણે કહીએ છીએ કે હુકનો નિયમ શું થાય છે, હુકનો નિયમ જે છે એ પડાય છે. હુકે એવું કીધું હતું કે પ્રતિબળ અને વિકૃતિ સપ્રમાણમાં હોય છે. તો પ્રતિબળ અને વિકૃતિ આપણને કોઈ વિસ્તારમાં સપ્રમાણમાં મળે છે પણ અહીંયા એવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી. એટલે હુકના નિયમનું પાલન થતું નથી. પ્લાસ્ટિક વિરૂપણ પણ થતું નથી. કેમ? તો પ્લાસ્ટિક વિરૂપણ કોને કીધું? પ્રતિબળ ઝીરો કરી નાખવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં ના આવી શકે, એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. જો અહીંયા કીધું હતું કે સી આગળથી આપણે પદાર્થને પ્રતિબળ શૂન્ય કરી નાખીએ કે વિરૂપણ પર ઝીરો કરીએ તો એમાં કાયમી વિકૃતિ રહી જાય છે, પણ અહીંયા નહીં જોવા મળે. રબર જેવો પદાર્થ હોય અને એની ઉપર લગાડેલું વિરૂપક બળ દૂર કરીએ તો શું થાય છે? તો એ પરિસ્થિતિની અંદર એ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. એટલે અહીંયા તમારે બીજી બાબત એ પણ ધ્યાનમાં લેવાની છે કે વિરૂપક બળ દૂર કરવામાં આવે એટલે કે પ્રતિબળ શૂન્ય થાય તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. ભલે એ 100% વિકૃતિ ધારણ કરી હોય પણ એની વિકૃતિ ગુમાવે છે અને પ્રારંભિક અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે પ્લાસ્ટિક વિરૂપણ થતું નથી અને કોઈ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે. અને એનું એક ઉદાહરણ યાદ રાખીશું, વેલ્કેનાઇઝ્ડ રબર જે છે એની અંદર આપણે આ પ્રમાણે આપણે પ્રતિબળ અને વિકૃતિનો આલેખ મેળવી શકીએ છીએ. બીજી એક મહાધમનીની અંદર પણ આવું જ મળે છે. તો અહીંયા બે પ્રશ્નો આપણા પૂરા થયા. આખો પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછી શકે અને 2 ગુણની અંદર પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર સમજાવો તો આ વક્ર બરાબર દોરવાનો છે અને એમાં આવતા પોઈન્ટ બતાવ્યા પછી આપણે દરેક પોઈન્ટ શું કહેવા માંગે છે એની વ્યાખ્યા અથવા એની એક સમજૂતી એક એક પોઈન્ટની આપીશું અને છેલ્લે ડી અને ઈ પોઈન્ટ જે છે એમાં ફ્રેક્ચર પોઈન્ટ નજીક હોય તો બટકણો અને ફ્રેક્ચર પોઈન્ટ દૂર હોય તો એને આપણે તન્ય પદાર્થ તરીકે ઓળખીશું. આનાથી આગળ આપણે સ્થિતિસ્થાપક અંકોની સમજ આપેલી છે એ જોઈએ. હવે આપણે સ્થિતિસ્થાપક અંકોની ચર્ચા કરીએ. તો સ્થિતિસ્થાપકતા એ ગુણધર્મ છે અને આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ આગળના પ્રશ્નમાં જોયું કે પ્રતિબળ અને વિકૃતિ જ્યાં સુધી એકબીજા સાથે સમપ્રમાણમાં બદલાય છે એવા નાના વિકૃતિ માટે એટલે કે નાના વિરૂપક બળની અસર હેઠળ આપણે પ્રતિબળ અને વિકૃતિને વ્યાખ્યાયિત કરવામાં આવે એના ગુણોત્તર સ્વરૂપે તો એ સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખાય છે. એ વ્યાખ્યા આ રીતે આવે છે, પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. આ સ્થિતિસ્થાપક અંકોના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. જેમ વિકૃતિના 3 ભાગ હતા એમ અહીંયા આના પણ 3 ભાગ કરેલા છે. પહેલા નંબરે જોઈએ આપણે યંગ મોડ્યુલસ, જેને લંબાઈના સંદર્ભની અંદર સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. એટલે પરિમાણની અંદર જો રેખીય વધારો થતો હોય તો એવી પરિસ્થિતિમાં જે અંક આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ સમપ્રમાણતા માટે એને આપણે યંગ મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. એનો એક પ્રયોગ આપણે આગળ જોઈશું કે એક સંદર્ભ તાર લેવામાં આવે અને એક પરીક્ષણ તાર લેવામાં આવે. પરીક્ષણ તારની નીચે જુદા જુદા દળો લટકાવવામાં આવે તો પરીક્ષણ તારની લંબાઈમાં થોડો વધારો થયેલો માલુમ પડે છે. આ વધારો મેળવી લેવામાં આવે અને એની ઉપરથી આપણે યંગ મોડ્યુલસને વ્યાખ્યાયિત કરી શકીએ. તો આની અંદર ધારો કે આ તાર સંદર્ભ તાર છે અને આની ઉપર તમે 1 કિલો 2 કિલો 3 કિલો એમ દળ લટકાવતા જાવ અને એના ડેલ્ટા એમ વધતા જાવ લંબાઈમાં થતો વધારો તો એની ઉપરથી વિકૃતિ અને લટકાયેલા દળ ઉપરથી આપણે પ્રતિબળ નક્કી કરી શકીએ. તણાવ પ્રતિબળ અને વિકૃતિનો અભ્યાસ કરવામાં આવે તો યંગ મોડ્યુલસ વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે યંગ મોડ્યુલસ વ્યાખ્યાયિત કરવા માટે તણાવ પ્રતિબળ અને વિકૃતિ એને આપણે પ્રધાન વિકૃતિ તરીકે ઓળખીએ છીએ એ શોધવામાં આવે અને એ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો એ યંગ મોડ્યુલસ આપે છે. અહીંયા યંગ મોડ્યુલસ લખવો હોય તો આ રીતે લખી શકાય, વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલન. આની અંદર સિગ્માની જગ્યાએ શું લખાય તો સિગ્મા એટલે ધારો કે આની ઉપર લાગતું જે બળ છે એ એફ છે અને આના આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે તો એફ બાય
અને વિકૃતિ તો મૂળ લંબાઈ l હતી, લંબાઈમાં વધારો ડેલ્ટા l થયો, તો વિકૃતિ થશે ડેલ્ટા l / l. તો યંગ મોડ્યુલસ y is equal to f / a ડેલ્ટા l / l. તો આવું એક સમીકરણ પ્રાપ્ત થાય છે. આનો એકમ લખીશું તો ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. બીજી એક બાબત આની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે કે યંગ મોડ્યુલસનો જે જવાબ છે એ જુદા જુદા દ્રવ્ય માટે જુદો જુદો હોય છે. જેમ કે સ્ટીલનો તાર લઈએ, એના આડછેદનું ક્ષેત્રફળ 0.1 સેન્ટીમીટર સ્ક્વેર છે, આ આપણે ધારી લઈએ, અને એની લંબાઈમાં થતો જે વધારો છે 2000 ન્યૂટન બળની અસર હેઠળ એ 0.1% જેટલો લાંબો થાય છે, પર્સન્ટેજમાં છે. એટલે આ જવાબ પર્સન્ટેજમાં હોય તો ડેલ્ટા એલ / એલ ગુણ્યા 100% દર્શાવે, અને આ વેલ્યુ કહેવાય ગુણ્યા 100%, એનો જવાબ આપણને 0.1% આપેલો છે. તો સ્ટીલ માટે 2000 ન્યૂટન બળની અસર હેઠળ 0.1% નો વધારો થાય છે, કેટલા આડછેદ માટે 0.1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ માટે. હવે એલ્યુમિનિયમનો તાર લેવામાં આવે, અહીંયા આ તાર જે પરીક્ષણ તાર છે એલ્યુમિનિયમનો લઈએ તો શું થાય છે, તો કે એના માટે આટલો જ વધારો કરવા માટે 0.1% નો જ વધારો કરવા માટે 690 ન્યૂટન બળની જરૂર પડે છે. એ જ રીતે પિત્તળનો તાર લેવામાં આવે અહીંયા બરાબર, તો આટલી લંબાઈના અને આટલા આડછેદ ધરાવતા તાર માટે 0.1% નો વધારો કરવા માટે 900 ન્યૂટન બળની જરૂર પડે છે. અને આની જગ્યાએ તાંબાનો તાર લેવામાં આવે, કોપરનો તાર આ જે તાર છે, તો આ પરિસ્થિતિમાં 1100 ન્યૂટન બળની જરૂર પડે છે. હવે આ જે કમ્પેરિઝન છે એ શું દર્શાવે છે, તો લંબાઈનો વધારો સરખો, તારની લંબાઈ પણ સરખી, લંબાઈમાં થતો વધારો પણ સરખો, આડછેદ પણ સરખો, પણ લગાડવું પડતું જે બોજ છે, અહીંયા લગાડવું પડતું જે દળ છે એ બધા માટે જુદું જુદું મળે છે. સરખા લંબાઈના વધારા માટે સ્ટીલ માટે આપણને બળ મળ્યું 2000 ન્યૂટન, એલ્યુમિનિયમ માટે 690 ન્યૂટન, પિત્તળ માટે 900 ન્યૂટન અને તાંબા માટે 1100 ન્યૂટન. તો શું દર્શાવે છે, સૌથી વધારે બળ આપણે ક્યારે લગાડવું પડે છે, તો કે સ્ટીલના કિસ્સાની અંદર. સ્ટીલના કિસ્સામાં 2000 ન્યૂટન બળ લગાડીએ છીએ ત્યારે 0.1% નો વધારો મળે છે, જ્યારે તાંબા માટે 1100 ન્યૂટન એટલો જ વધારો મળે છે. તો આ શું દર્શાવે છે, દર્શાવે છે કે સ્ટીલ એ વધુ સ્થિતિસ્થાપક દ્રવ્ય કહેવાય, કારણ કે એને 2000 ન્યૂટન બળની અસર હેઠળ એની અંદર લંબાઈમાં 0.1% નો વધારો થાય છે, જ્યારે તાંબા માટે 1100 ન્યૂટન એટલો જ વધારો મળે છે. તો અહીંયા કમ્પેરિઝન પૂછી શકે કે આમાંથી કયો દ્રવ્ય વધારે સ્થિતિસ્થાપક કહેવાય, તો વધારે સ્થિતિસ્થાપક દ્રવ્યની અંદર આપણે અહીંયા આની અંદર શું લઈશું, સ્ટીલને લઈશું. કેમ, તો વિકૃતિ સૌથી ઓછી ઉત્પન્ન થાય છે. હવે ઘણા એમ થાય કે વિકૃતિ કેમ સૌથી ઓછી ઉત્પન્ન થઈ કહેવાય, આપણે અહીંયા વિકૃતિ બધાની સરખી લીધી તો લગાડવું પડતું બળ જુદું જુદું મળ્યું. હવે આ સૂત્ર પ્રમાણે જઈએ, f એ લગાડવું પડતું બળ છે, f વધારે હશે તો યંગ મોડ્યુલસ કેવું મળશે, વધારે મળશે. એટલે યંગ મોડ્યુલસ એ પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર છે. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરમાં f ઉપર આવે છે, તો f જેટલો મોટો એટલો યંગ મોડ્યુલસ વધારે. આના ઉપરથી કેવું હોય તો કહી શકાય કે આના કરતા આ બળ લગભગ 2 ગણો છે. તો આનો યંગ મોડ્યુલસ જે છે એ કેટલો હશે, તો એલ્યુમિનિયમ આપણે તાંબાનો કમ્પેરિઝન, તાંબા કરતા આની કિંમત લગભગ બમણી ગણી શકાય, 1100 છે અહીંયા 2000 છે, તો તાંબા કરતા આની યંગ મોડ્યુલસની કિંમત લગભગ બમણી, એક્ઝેક્ટલી પણ લગભગ બમણી કહી શકાય. તો આ રીતે યંગ મોડ્યુલસ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને યંગ મોડ્યુલસ માટેનો એક પ્રયોગ પણ આવે છે બરાબર. તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે યંગ મોડ્યુલસ માટે, y is equal to f / a delta n / l, પ્રદાન પ્રતિબળ ભાગ્યા પ્રદાન વિકૃતિ. આ યાદ રાખજો સૂત્ર, પ્રદાન પ્રતિબળ ભાગ્યા પ્રદાન વિકૃતિ શું આપશે, યંગ મોડ્યુલસ y આવે છે. તો y ને વ્યાખ્યાયિત કરવા માટે આ બે બાબતોને ધ્યાનમાં લઈએ છીએ. આ રીતે આપણે કચ્છ દિશાપક અને જે આકાશ દિશાપક અંકો છે એને આગળ લીધા જોઈશું.